शमा मातंभ्यो नमः। दशा मानो जय हो। हे दशा माँ, किए से तुम्हारा व्रत अपरंपार फल आपना रसे ने हंदी ये शुभ मनोकामना पूर्ण करना रसे। माँ दशा माँ, मने तुम्हारा व्रत करवा से। ना हो दिकरी, तू हजू नानी से, तारा थी नकोड़ा उपवास सेन नो थाय। हूँ मारा बापा नहीं कहीश के मारे व्रत राखवा से राखवा से ने राखवा से। आज थी ने अटार थी मारा व्रत शुरू थई गया हमन जो। पण बेटा, दशा माना व्रत राखवा तू हजू नानी से। हे दशा माँ, आ ते मारी केवी परीक्षा। माँ बाप व्रत न करवा मने हमजावे से अने तुम्हारी लग्नी मने व्रत करवा विवश करे से। तमेज कोई मार्ग बताओ मावड़ी, तमेज कोई मार्ग बताओ। शारदा दीकरी केम मोड़ू थियो बेटा? बापू, रावण कुटुंब दशमानो व्रत नु उजवणु हतु, यहाँ गई थी। पण आ भेहू तारा वगर अधीरी थई से, भूखी थई से। जा झट इने सरावा लई जा। हा ने हाईजे टाणा हर गिरे आवी जाजे, वाळू भेळा करसु हो। भले बापू, मैं दशमानो व्रत करू से। हे देश देवी मां दशामा, नौ खंड मां तुम्हारा नाम ना नेजा फरके से। तुम्हारा नाम ना हूँ व्रत करू सु। हंदा एक ये से के हूँ नानकड़ी सौ एटले मारा थी व्रत न थाय। पण मां, मैं तो व्रत आरंभी दीधा से। बातु हाई रे से पण हूँ खावानी नथी। ए कौसु, आ बेहू दोवानू टाणू थई गयो, शारदा बा केम नो आईवा? मने ही क्यार नी चिंता थाय से, आटलू मोड़ू क्यारे नथी हो। शारदा ए आजे व्रत कईरा से, काई थियो तो नहीं होई ने? हाय हाय, बगरी तो पानी में खूबी गई से। हे दशा माँ, हवे सु करू? एक तो बसारी मांदी रिये से, आम ने आम तो मरीजा है। आओ 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 आओ, आओ बगरी हो बगरी। हे दशा माँ, बगरी पेस मने बहु वाली से, बसारी नी हालत बगड़ती जाई से। हे दशा माँ, तमे नी दशा सुधारवा आओ। दिक्री शारदा, ये अबोई अहुड़ा ने पड़वार मा मुक्ति अपावे, जो आ आवी तारी भेंस पानी ही बहार। परम कृपाणी देवी मां, हूँ तो नित्य तुम्हारा दर्शन मांगू, पर दे रही तमे मारी हरे वातु करो ई मांगू। भले दिकरी, ले आ मारो त्रिशूल, पवित्र धरती माथे रोपजे, मारा नाम ना अजपा जाप करजे, अखंड दिवानी ज्योति गरीब लाचार ना जीवन मां प्रकाश ले लावजे, ले तन्या चुंदड़ी ओढ़ाड़। आज थी भक्तो तारा मां देवी शक्ति ना दर्शन पावशे। तथास्तु। सांझणी ने वाली दशा मानी जय बोलो,
દશા માં છે પૂજાતી, અઢારેય વરણ એના ગુણલા છે ગાતી, બાધા આખડી ને લાખો માનતા છે આવતી, અહર્નિશ દયા ભક્તો પર દશા માં છે વરસાવતી, બોલો દશા માતેની જય. હે સાંઢણીએ અસવાર માં દશા માં આપનું સ્મરણ માત્ર પવિત્રતા અર્પનાર છે. ભાવકો, આપ સૌ અત્રે દશામાના વ્રતનું ઉજવણું કરવા પધાર્યા એ અહોભાગ્યની વાત છે. આઈમા, દશામાની અમારા પર અહર્નિશ મહેર વરસતી રહે છે. માતાજીની સેવા, પૂજા, ભક્તિનો જ્યાં જ્યારે અવસર મળે અમે અચૂક પહોંચી જઈએ છીએ. હું પણ મમ્મી પપ્પા સાથે દશામાના દર્શન કરવા જાઉં છું. આઈમા, અમે બંને માણસ અતિ કષ્ટમય જીવન વિતાવતા, એ વાત હું પછી કહીશ, પણ પહેલા દશામાના વ્રતનો મહિમા આપના મુખે સાંભળવો છે, સંભળાવશો ને? કેમ નહીં, મેં તો સદા સર્વદા માતાજીના ગુણગાન ગાવાની નેમ લઈ માતાજીને જીવન સમર્પિત કર્યું છે. સાંભળો, ચરોતર વિસ્તારમાં મીનાવાડા ગામ છે, ત્યાં માં દશામાના બેસણા છે. આ મીનાવાડા ગામમાં મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને એમના પત્ની જશોદાબા રહે. એમના ઘેર અતિ ગુણવાન, સુશીલ અને ધાર્મિક સ્વભાવની દીકરી શારદાબા, કર્મનિષ્ઠ અને પરસેવાનો રોટલો ખાનાર કુટુંબની દીકરી શારદાબા દિવસ રાત દશામાની ભક્તિમાં લીન રહે. દશામાની સેવા, પૂજા, ભક્તિ સિવાય કશામાં એનું મન ન ચોટે. એક દિવસ આ દીકરીએ દશામાનું વ્રત કરવા મન મક્કમ કર્યું. દશામા માતંભ્યો નમઃ, દશામાનો જય હો. હે મા દશામા, આપ તો ભક્તોનું કલ્યાણ કરનારા છો. માં, હું હાસુ ભણું છું કે મને તમારી ભક્તિની લગ્ન લાગી છે. થાય છે તમારી મૂર્તિ હામે રાત દી દર્શન કાજે બેહી રહો. હે દશામા, કીએ છે તમારા વ્રત અપરંપાર ફળ આપનારા છે અને હંધી એ શુભ મનોકામના પૂર્ણ કરનારા છે. માં દશામા, મને તમારા વ્રત કરવા છે. શારદા, દીકરી પૂજા થઈ ગઈ હોય તો દહીંનું મેલી આવું. બા, મારે દશામાના વ્રત કરવા છે. ના હો દીકરી, તું હજુ નાની છે, તારાથી નકોરડા ઉપવાસ સેન ન થાય. નાનકડી શું તો હું છું, મને શ્રદ્ધા છે કે હું ઉપવાસ કરી હકીશ. કીધું ને, મોટી થા તોય વ્રત કરજે. તારે ઘરનું કામ, બેહું સરાવા જવાનું કામ, દૂધ દેવા જવાનું કામ. તું વ્રત કર તો પછી આ હંધાઈ કામ રખડી પડે ને. ઈથી વધારે કામ હું કરીશ, પણ બા, મને વ્રત કરવા દ્યો ને. ઓહો, આટલી બધી જીદ હું લેવાને કરે છે? આવવા દે તારા બાપાને, કહીશ કે આ છોકરી બહુ હેરાન કરે છે. હવે તંત મેલ ને દૈણું મેલી આવું, મારે હજી કચરા પોતા વાસણ ને સાણ વાસીદા બાકી છે. હું મારા બાપાને કહીશ કે મારે વ્રત રાખવા છે, રાખવા છે ને રાખવા છે. આજથી ને અટાણથી જ મારા વ્રત શરૂ થઈ ગયા, સમજજો. અરે હું તારી માં છું, દસમન નથી, વ્રતની વિધિ કરવી પડે, સમજી? એમ વ્રત ન રખાય. જા દૈણું મેલી ઝટ પાસી આવ. થોડી તગેડી મેલાઈ છે. શારદા દીકરીની માનીતી ભેંસ છે, આ બોલ પહોળાઓ પર દયા ભાવ તો રાખવો પડે ને. તે દીકરી શારદા કેમણે ગઈ? દૈણું મેલવા ગઈ છે. આજે તો તમારી લાડકી દીકરી હઠે ચડી છે. લે, તે હું લેવાની? તમે વૈઢા? ના રે ના, બેન બાએ હઠ લીધી છે કે દશામાના વ્રત કરવા જ છે. આ જોવો, આ આવી, તમે જીને સમજાવો. આવ 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 મારી દીકરી, આવ. બાપુ, હું તમારી વાટ જોતી હતી, બા મને વડે છે. મારી દીકરીને કોઈ ના વઢે હો, પણ બેટા દશામાના વ્રત રાખવા તું હજુ નાની છે. પણ હું શું કરું બાપુ, મને ક્યાંય ગોટતું નથી. મનમાં થયા કરે છે કે દશામાના ભજન કરું, આરતી કરું, પૂજા પાઠ કરું, વ્રત કરું,
મને રાત્રે સપનામાંય દશામાના દર્શન થાય છે. બાપુ, તમે તો મને સમજો, વ્રત કરવાની રજા આપો ને. જોયું, એકનું એક રટણ કરે છે, મા બાપની વાત માનવી નથી. બસ બસ, તમે મારી દીકરીને વટો નહીં. હા શારદા, દીકરી તું મોટી થઈ જાન બેટા, તમે વ્રત કરજે હો. જ્યાં અટાણે અંધાય દૂધની વાઈટ જોતાઈ છે, જ્યાં જઈને અંધાઈને દૂધ આલી આવજો. મારી વાત તો કોઈ માનતું જ નથી. હું દશામાને આરતા કરીશ, મારી દશામાં જરૂર વારે આવશે. હવે દૂધ આપી વેલા હર ઘીરે આવજે. હે દશામાં, તમે મારી દીકરીના રખોપા કરજો. હાલો, તમે શિરાવી લ્યો. હા, પણ શારદા દીકરીએ કઈ ખાધું કે નહીં? ના રે ના, ઈ કહે છે મે વ્રત શરૂ કરી દીધા છે. દીકરીમાં ભક્તિ ભાવ બહુ છે હો. હવે પાછી આવે ને તઈ પોસલાવીને જમાડી લેજો. ઈ તો તમે કહેશો ને તો જ માનશે. હારું, હાલો. હે દશામાં, આ તે મારી કેવી પરીક્ષા! મા બાપ વ્રત ન કરવા મને સમજાવે છે, અને તમારી લગ્ની મને વ્રત કરવા વિવશ કરે છે. તમે જ કોઈક માર્ગ બતાવો માવડી, તમે જ કોઈક માર્ગ બતાવો. દશામાં માતંભ્યો નમઃ, દશામાં માતંભ્યો નમઃ. સૃષ્ટિ પર જ્યારે જ્યારે ધર્મ કાજે મારા પરમ ભક્તોએ મને સમરી છે, ત્યારે ત્યારે એમને સાચો માર્ગ બતાવવા હું સદા સર્વદા જુદા જુદા રૂપ ધરી પ્રગટિ છું. એમાંય મને મારા બાળ ભક્તોની પ્રાર્થના વિશેષ વાલી લાગે છે. જ્યારે એ એની કાલી ખેલી બોલી વડે મને સમરે, ત્યારે અવશ્ય હું એમની વાહરે થાઉં છું. દીકરી શારદા, તને આ મુસીબતનો માર્ગ જરૂર મળશે. તથાસ્તુ. જય હો માં, આપનો જય જયકાર હો. હે ભગવતી, તમે હાકલે હાજર થાવ છો, દશામાં હાજરા હજુર છે. જય હો માં ભવાની, આપનો જય હો. અરે દીકરી શારદા, કેમ આજે દૂધને મોડું થયું? સમજુ માસી, મેં દશામાના વ્રતની નેમ લીધી છે. બા બાપુ વ્રત રાખવાની ના પાડે છે, પણ સ્વયં દશામાએ મને વારે થવા વસન આપ્યું છે. હું કરું માસી? બાકી એસે વ્રતની વિધિ કરવી પડે. અરે મારી દીકરી, એમાં હું મૂંઝાઈ ગઈ. હા હાલ, આજ અમારા રાવણ કુટુંબમાં દશામાના વ્રતનું ઉજવણું રાખ્યું છે, ન્યા તને વ્રતની વિધિ સમજવા મળશે. હાચે માસી, તું તો તમારા જેવો ભગવાને નહીં. દૂધ નો આવ્યું એટલે હું તારા ઘરે પૂછવા જ જાતી હતી, પણ તને આ બેહેલી જોઈ, હાલ હવે સીધા મારા ઘરે જ જઈએ. હાલો માસી, જઠ હાલો. જય હો દશા માતની, જય હો.
દીકરી શારદા હજુ લગ્ન કા નો આવી? કોણ જાણે, હમણાં હમણાં આવું જ કરે છે. અરે પણ આ બેહું બાંબરડા નાખે છે, બસારી ભૂખી થઈ છે. શારદા વના એને સરાવવા કોણ લઈ જાહે? રોજ તો ટાણા હર આવી જાય છે, આજ હું થી હોય છે, હું જોતી આવું. ના ના ના, આ આવી મારી દીકરી શારદા. દીકરી કેમ મોડું થયું બેટા? બાપુ, રાવણ કુટુંબમાં દશામાનો વ્રત નું ઉજવણું હતું, ત્યાં ગઈતી. પણ આ બેહું તારા વગર અધીરી થઈ છે, ભૂખી થઈ છે. જા ઝટ ઈને સરાવા લઈ જા. હા ને હાઈજે ટાણાહર ગીરે આવી જાજે, વાળું ભેળા કરશું હો. ભલે બાપુ, મેં દશામાનું વ્રત કર્યું છે, તમે ચિંતા નહીં કરતા હો. ઈ વ્રત ની વાત જો, આ ભાથું ત્યાર છે લઈ જા, ભૂખ લાગે એટલે ખાઈ લેજે. ના બા, વ્રત માં ખવાય નહીં. અઠ નો કરાય દીકરી, અઠ કરાય. હું કહું છું ને, લઈ જા ભાથું. તમે કયો છો તો લઈ જાઉં છું, પણ જમીશ નહીં. હવે ભૂખ કોઈની હગી થાય છે? લે હવે ઝટ જા.
शारदा ए दीकरी ए हांभळ मोड़ू नहीं करती हो। भले बापू। हे देश देवी मां दशामा, नौ खंड मां तमारा नामना नेजा फरके से, तमारा नामना हूँ व्रत करूं सु। हंधा एक ये से के हूँ नानकड़ी सो, इतले मरा थी व्रत न थाई। पर मां, मैं तो व्रत आरंभी दिदा से, बातू हायरे से, पर हूँ खावानी न थी। आ तो चक्कर आवे से, भले आवे, पर हूँ व्रत नहीं तोड़ू। जय दशामा, दशामा मातम प्योर नमः, जय दशामा। ए कौसुं, आ बेहूं दोवानू टाणू थई गयूं, शारदा बा केम नो आईवा? मने ही क्यारनी चिंता थाई से, आटलू मोडू क्यारे न थियो? शारदाए आजे व्रत कईरा से, काई थियो तो नहीं होई ने? गामनी हंधी गाय उभे हूं पासी आवी गया छे, अटाणे गामनी सीमे कोई नहीं होई, हलो न भाड़ काढ़िए। हलो हलो हलो, मारी दीकरी ने दशा माना रखो पा। दिकरी शारदा, आ गाम नी सीमे अटाण लगन हूँ करस। माजी, मारी भगरी भेस पानी मा खूपी गई से, बहु मोड़ू थई गयु से, केम मैं करी ने भेस बार आवती नथी। दिकरी चिंता नो कर, हंदा हार आवाना था है। पर माजी, तुमे कौन सो? मैं तुमने क्या सोया लागे से? क्या जोई से? हूँ तो आ बासु पहली बार आवी सौ। उड़की गई माँ, वो तुमने उड़की गई।
અનેક વાર મેં સપનામાં તમારા દર્શન કર્યા છે. તમે જ મારા દશામાં છો. દશામાં સત્ય છે, દશામાં સત્ય છે. વાહ શારદા, તું મારી હાસી ભગત છો. જો હું મારા મૂળ સ્વરૂપે પધારત તો તું જીરવી હગત કે કેમ? એટલે મેં ડોસી સ્વરૂપ ધારણ કર્યું, પણ તું મને પીસાણી ગઈ. તારી ભક્તિ થી હું અતિ પ્રસન્ન છું. લે કર મારા મૂળ સ્વરૂપના દર્શન. ઓહો, કેવું તેજોમય સ્વરૂપ છે! ધન્ય થઈ ગઈ માં, તમારી આ બાળ ભગત ધન્ય થઈ ગઈ. હે દશામાં, આ અબોલ પહોળાઓની વારે થાવ માં. દીકરી શારદા, એ અબોલ પહોળાને પડવારમાં મુક્તિ અપાવ. જો આ આવી તારી ભેંસ પાણીની બહાર. દીકરી શારદા, હું તારા પર અતિ પ્રસન્ન છું. તું માંગે એ દેવા આવી છું. માંગ દીકરી, માંગ. હે પરમ કૃપાળી દેવી માં, હું તો નિત્ય તમારા દર્શન માંગું. પરદે રહી તમે મારી હારે વાતો કરો ઈ માંગું. તમારા નામની પૂજા ભક્તિ અર્ચના માંગું. હાકલે તમારો હોકારો માંગું ને હું તમારા મય બની ગરીબો લાચારો દીન દુખિયાના દુઃખ પટાડું. તમારું જાપ. અખિલ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં મારા પરમ ભક્તો મને સમરે છે, મારી ભક્તિમાં લીન થઈ મને આરાધે છે, પોતાના દુખડા કાપવા મને પ્રાર્થે છે, ત્યારે ત્યારે એમની વહારે થાવા મેં સદા સર્વદા વચન નિભાવ્યું છે. મારા સાચા ભક્તોને સાચો માર્ગ બતાવ્યો છે. ભક્તોની આસ્થા સબર આરદા સ્વીકારી અલગ અલગ રૂપ ધરી પ્રાગટ્ય કર્યું છે. ભક્તો, મારી કૃપા દરેક પર સમાન વરસે છે. ફર્ક માત્ર એટલો છે કે સાચા ભક્તો એને ભક્તિ સ્વરૂપે જીવે છે અને અન્ય અસમંજસમાં રહી નથી જીવતા. હું દેશ દેવી દશામાં વચને બંધાવું છું કે જ્યારે જ્યારે ભક્તો મને આસ્થાભેર પોકારશે, ત્યારે ત્યારે એમની પ્રત્યેક શુભ મનોકામના પૂર્ણ કરીશ. તથાસ્તુ. તમે સૌ માતાજીના પરચામાં વિશ્વાસ ધરાવો છો એ જ બરાબર છે. મને તો લગી રે વિશ્વાસ નથી. જુઓ, આપણે આ લીમડાની ઓથે કહેવાઈએ બરાબર. હવે તમે એમ કહો કે આ કેરીનો ઝાડ છે તો શું મારે માની લેવું? કિશોરભાઈ, માં જગદંબા જોગણીએ લીમડાને પણ મીઠા કર્યા છે. અરે દશામાં ધારે તો લીમડામાંથી એ કેરીઓ ઉપજાવે. શું કેસરબેન, તમે ટાઢા પોરની હાંકો છો. કડવા લીમડામાંથી લીંબોળીને બદલે કેરી ઉપજે એ અસંભવ વાત છે. એ અસંભવને સંભવ કરે વિધાતીના લેખમાં મેખ મારે
એ જગત જની જગદંબા જોગણી માં દશા માં છે. હે માં જગદંબા, હે દેશ દેવી દશામાં, એક નાસ્તિક ના હુંકાર હમે અમ ભક્તો ની હરદા ને સ્વીકારો માં. લીમડા માંથી કેરી પાડો માં, કેરી પાડો. પરમાણ આપો માં, પરમાણ આપો, પરમાણ આપો માં, પરમાણ આપો. ભક્તિ કરી પામ્યો દશામાનો દ્વાર, જે ભક્ત આસ લઈને આવે એનો થાતો બેડો પાર. લીમડામાંથી કેરીઓ પડે અને પડે કંકુ અનરાધાર, દશામાના પરચા પામે અઢારે વરણ અપરંપાર. બોલો દશા માતની જય. દેશ દેવી દશામા ભક્તોની કરે રક્ષા, શારદાની બચાવી ભેંસ સદા પૂરે પરચા. Thank you.
ઉટણી એ અસવાર દશા માતની જય. ભક્તો, શારદા માની દશા માએ સાક્ષાત દર્શન આપ્યા અને ડૂબતી ભેંસને પાણીમાંથી ઉગારી લીધી. એ પરચો ધીમે ધીમે મુખોપમુખ મીનાવાડા અને આસપાસના વિસ્તારમાં પ્રચલિત થયો. આઈમા, શારદા માને સ્વયં માં દશા માએ હાથોહાથ ચુંદડી અને ત્રિશુળ આપ્યા હતા ને? હા, એ પરચા પછી ભક્તો ભાવ વિભોર થઈ મીનાવાડામાં શારદા માના આંગણે દર્શનાર્થે આવવા લાગ્યા. હવે તો શારદા માં આઠે પ્રહર દશા માની ભક્તિમાં લીન રહે છે. તેઓ માતાજીની આરતી ઉતારે છે અને ભક્તો શારદા માની આરતી ઉતારે છે. દિવસમાં 4 વખત આરતી થાય છે. ભાગ્યવાન ભક્તો હોય તે આરતીમાં જોડાઈ ધન્ય થાય છે. ભક્તો, તમારામાંથી કોઈને આ ધન્યતાનો લાભ મળ્યો છે કે નહીં? આયમા, અમારામાંથી ઘણા ખરા મીનાવાળા ગયા છીએ. શારદા માના મુખ પર અલૌકિક તેજ છે, પરમ તત્વની તેમના પર મહેર છે. દશામાં સત્ય છે, શારદામાં સત્ય છે. કિશોરભાઈ, હવે ડાઈ ડાઈ વાતો કરો માં. પેલા તો કહેતા હતા કે આ હંધી અંધશ્રદ્ધાની વાતો છે. આહો આઈમા, કંકુની વાત હાસી છે. આ કિશોરભાઈ થોડું ભણ્યા ગયા ને એટલે નાસ્તિકતાની જ વાતો કરતા હતા. બે થોડું ઘણું તો હુંય ભણી છું, પણ માતાજીની ભક્તિમાં શંકા થોડી રખાય? અમને તો દશામાં હાજરા હજુર પરચું આપ્યો છે. કેશર, કાંજી, કંકુબેન, તમે આપણને મળેલ પરસાની વાત પસે કરજો. પેલા આઈમાના મુખેથી દશામાએ શારદામા પર કરેલ મહેરની વાત સાંભળીએ. એ વાત સાચી. આઈમા, તમારી વાણીમાં સરસ્વતી માનો વાસ છે. માતાજીના ગુણગાન એવી રીતે કહો છો જાણે સાંભળતા જ રહીએ. સાચા હૃદયની ભક્તિમાં જ સાર છે, અન્યથા બધું વ્યર્થ છે. પરમ તત્વ તમારા માયેલામાં જ છે. એ જ સત્ય છે અને એ જ શિવ છે. કોઈના દુઃખમાં ભાગ પડાવો. લોક કલ્યાણના કાર્યો નિષ્ઠાથી થાય, ધર્મના નામે ધીંગાણા ન થાય. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખા સમજાય તો જ જીવન સફળ થાય. આ બધું કરવા અને પામવા જીવન અન્ય માટે સમર્પિત કરવું પડે, સદગુરુ શોધવા પડે, જે શારદામાએ કરી બતાવ્યું છે. આઈમા, કહે છે કે શારદામાને દશામાં હાજરા હાજુર થાય છે, ખરું ને? એ શારદામાની સાચા હૃદયની ભક્તિનું પરિણામ છે. હાલની જ વાત છે, જ્યારે શારદામાં ભક્તિમાં લીન થઈ દશામાને આરાધતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત અનેક સાચા ભક્તોને એક પરચો જોવા મળેલો. થયું એવું કે શારદામાં તો ભક્તિમાં લીન થઈ માતાજીમય થઈ ગયા હતા. દશામાં માતંભ્યો નમઃ, દશામાં માતંભ્યો નમઃ. હે સાંજણીય અસવાર દેશ દેવી દશામાં, મારા પર આપના સદા આશીષ વરસતા રહીએ છે, એટલે જ મારી ભક્તિમાં અસર પેદા થઈ છે. તમારા નામે અહીં નમન કરવા આવનારના બેડા પાર થાય છે. ભક્તો આસ્થાભેર મને પણ નમન કરે છે અને હું તમારું સ્મરણ કરી હઉના હારાવાના થાય એવી પ્રાર્થના કરી દઉં છું. શારદામાં, અમને તો તમારામાં જ માતાજીના દર્શન થાય છે. ભાઈ, એ તમારી આસ્થા છે. દશામાં માતંભ્યો નમઃ. શારદામાં, આ જઈગાય આવી માથું ટેકવનારની મનોકામના પૂરી થાય હશે. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ચીથરા તણો ધૂણે ઢીંગલો. આ બધી મહે તમારા હૌની આસ્થા સભર ભક્તિને લીધે છે. શારદામાં, મારી દીકરીનું હક પણ ક્યાંય બંધાતું નહોતું. મેં દશામાની માનતા રાખી. શારદામાં, તમારી આરદાથી અને દશામાની મહેરથી મને માનતા ફરી મારી દીકરીને સરસ ઠેકાણું મળી ગયું છે અને એટલે આજે મંદિરે ધજા ચડાવવા આવ્યો છું. બસ દીકરી હારું આશીષના બે બોલ કહી દો માં. દશામાં એને ભક્તિ આપે, પતિનો ઘાત કરવો નહીં, ઘરના બધા માટે નમ્ર ભાવ રાખવો, સાસુ સસરા તરફ સ્નેહ રાખવો, ઘરના અગ્નિને બરાબર સંભાળવો,
તમારી પુત્રી વીર સંતાનોની માતા થાય, નમ્ર અને તેજસ્વી બને એવી પ્રાર્થના. જય હો શારદા માં, આપનો જય હો, આપનો જય જયકાર હો. માં, આ ધજા ચડાવવા આજ્ઞા આપો. જાઓ ભક્તો, તમારી નેક ટેક પૂરી કરો. દશામા માતંભ્યો નમઃ. જેવો આદેશ માં. જય હો, દશા માતની જય હો. ચિંતીભાઈ, આપણા અહોભાગ્ય છે કે સ્વયં શારદા માએ દીકરીને આશીષ આપ્યા. રમણીકભાઈ, શારદામાં કેવા તેજોમય લાગે છે. હાશેષ, દશામાના સારે હાથ શારદામાં પર છે. એ જયંતિભાઈ, આ માણું ખંદા અહીંયા શું જુએ છે? હે માતાજી, શું થયું હશે? હાલો આપણે અહીંયા જાય. હા 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 હા, હાલો હાલો. ભાઈ, આ મંદિર પર તમે હંદાય શું જુઓ છો? હે ભગત, મંદિર પર ધજા દેખાય છે? હા હા, બરાબર દેખાય છે. માતાજીને આરાધતા આરાધતા બરાબર જુઓ, ધજા હાલતી ને ધ્રુજતી દેખાય. જય દશામા, જય દશામા, જય દશામા. હા ચિંતીભાઈ, હા તો હાસો હાસ ધજા હાલતી દેખાય છે. આ તો દશામાનો ચમત્કાર જુઓ તો ખરા. કાયદેસર ધજા હાલે છે. જય હો દશામા, તમારો જય જયકાર હો. દશા માતની જય. દેશ દેવી દશા માતની જય. ન્યાલ થઈ ગયા રે બાપા, ન્યાલ થઈ ગયા. હા તો માં દશામાનો હાજરા હજુર પરસો. ધાઈન થઈ ગયા મારી માવડી, તમે અમને ધાઈન કરી દીધા. જય હો માં, તમારો જય જયકાર હો. અખિલ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં મારા પરમ ભક્તો મને સમરે છે, મારી ભક્તિમાં લીન થઈ મને આરાધે છે, પોતાના દુખડા કાપવા મને પ્રાર્થે છે, ત્યારે ત્યારે એમની વહારે થવા મેં સદા સર્વદા વચન નિભાવ્યું છે, મારા સાચા ભક્તોને સાચો માર્ગ બતાવ્યો છે. ભક્તોની આસ્થા સભર આરતા સ્વીકારી અલગ અલગ રૂપ ધરી પ્રાગટ્ય કર્યું છે. ભક્તો, મારી કૃપા દરેક પર સમાન વરસે છે. ફર્ક માત્ર એટલો છે કે સાચા ભક્તો એને ભક્તિ સ્વરૂપે જીવે છે અને અન્ય અસમંજસમાં રહી નથી જીવતા. હું દેશ દેવી દશામાં વચને બંધાવું છું કે જ્યારે જ્યારે ભક્તો મને આસ્થાભેર પોકારશે, ત્યારે ત્યારે એમની પ્રત્યેક શુભ મનોકામના પૂર્ણ કરીશ. તથાસ્તુ. દશામાં આજે પણ મીનાવાડામાં શારદામાને હાજરા હજુર થાય છે.
અનેક ભક્તોએ મંદિર પરની ધજાને હાલતી જોઈ, પણ કેટલાક લોકોએ આ બીનાને મનની ભ્રમણામાં ખપાવી. પણ આ બધું તો આસ્થા પર નિર્ભર છે. દોષવાળું સ્વર્ણ જેમ અગ્નિમાં નાખવાથી શુદ્ધ થાય છે, તેમ જીવ તપ રૂપ અગ્નિ વડે શુદ્ધ થાય છે. સાચા ભક્તોની સાચી ભક્તિ સામે કશું જ અશક્ય નથી. તમારી વાત સત્ય છે આઈમા. હું આ બધી વાતોમાં લગીરે નહોતો માનતો, પણ દેશ દેવી દશામાએ મને હાજરા હજુર પરચો આપ્યો. આઈમા, અમને તો દશામા પર અપરંપાર આસ્થા હતી. અમારા ગામના હોવે હાલતા હાલતા મીનાવાડા માનતા પૂરી કરવાનું નક્કી કર્યું. પણ કિશોરભાઈ માનતા નહોતા કે હાલતા ન જવાય, પગે હોજા આવી જાય, કોઈ બીમાર પડી જાય, રસ્તામાં રાની પશુઓ ફાડી ખાય. પણ અમે હોઉ મક્કમ રહ્યા. હોવે કીધું કે કિશોરભાઈ તમારે ના આવવું હોય તો કઈ નહીં, અમે તો દશામાને દ્વારે જઈશું જ. એટલે પછે કિશોરભાઈ ઢીલા પડી ગયા. કંકુબેન, કાનજીભાઈ, કેસરબેન ને કનકભાઈ, તમે બધા એક જ રાશિના વ્યક્તિઓ ભેગા મળી કંઈક નક્કી કરો, પછી કિશોરભાઈ તો શું આકાશ પરના બધા ગ્રહો પણ આગા પાછા થઈને ઢીલા પડી જાય. આઈમા, મને વાંચવાનો જબરો શોખ છે. શ્રદ્ધા અંધશ્રદ્ધાની અનેક વાતો મેં વાંચી છે, એટલે સ્વાભાવિક જ આપણે ચમત્કારની વાતો જલ્દી ન માનીએ. પણ દશામાનો એવો પરચો મળ્યો કે મારી બધી માન્યતાઓ વિશે હું ફરીથી વિચારતો થઈ ગયો. ભક્તો, મન જ ઈશ્વર છે અને મન જ દેવતા. મનથી હૃદયાથી માતાજીને આરાધો તો ભવપાર થવાય. બાકી સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે માતાજી એમ ન ચાલે. નીતિ નિષ્ઠા નિરાભિમાન નિરંતર હોય તો જ માતાજી રીજે. કિશોરભાઈ, તમને માતાજીનો શું પરચો મળ્યો એ વાત વિગતે કરો. હા, અમારા ગામનો સંઘ માતાજીના ગુણગાન ગાતો મીનાવાળા માનતા ઉતારવા પગપાળા નીકળ્યો હતો. Hey.
બોલો દશા માતની જય. એ કૌસુ હવે ક્યાંક પોરો ખાય તો હારું. હું આટલી વારમાં થાકી ગઈ, હજી તો લાંબો પંથ કાપવાનો બાકી છે. પેટમાં કુકડા બોલે છે, હાસુ છે બાય, ભૂખા ભજે નો થાય. હરિયાની માં, ગામમાં તો મોટા ઉપાડે તમે સૌને તૈયાર કર્યા, અને હવે તમે જ ક્યાં ગોબાઝડી કરો? કાં ભક્તો, તડકામાં તારા દેખાઈ ગયા ને. અરે ભાઈ, હું તો પેલા જ કેતો તો કે ચળકતું હંધું સોનું ના હોય, પણ મારું માને કોણ? હે કિશોરભાઈ, એ મેણા ના મારો, અમને પૂરી શ્રદ્ધા છે કે દશામાં અમને ડગલે ને પગલે મદદ કરશે. પોરો ખાઈને થોડુંક ખાઈ લેવાથી નવું બળ મળશે. થોડીક વાર પછી પાછા હાલી નીકળશું, ભૂખ તો ભાંગવી ને. સાંજ નમી ગઈ ને તો આ વિસ્તારના રાની પશુઓની ભૂખ પણ આપણે જ ભાંગવી પડશે. એ કિશોરભાઈ, શુભ શુભ બોલો. અરે જેનું નામ લઈને નીકળ્યા છીએ ને, એની ધજા દસે દિશામાં ફરકે છે. શું દેશ દેવી દશામાં એના ભક્તોની વારે નહીં થાય? અરે જંગલી પશુઓ, શું માં જગદંબાએ ભયંકર દૈત્યોને સહાયરા છે, ડૂબતાના વાહનો તાયરા છે, અરે મરદાને બેઠા કર્યા છે બેઠા. કનકભાઈ, ઈ બધી સતયુગની વાતું હશે. આજના કડીકાળમાં જ્યાં જુઓ ત્યાં કાળો કેર છે, બેઈમાની છે, ખૂનામરકી અને લૂંટફાટ છે, એમ જ્યાં ને ત્યાં માતાજી મેર ના કરે, સમજ્યા? એ હવે વાતુના વડા કરો માં ને જોવો, ન્યા હારી જઈગા છે. હાલો અહીંયા ધામા નાખી. ઠીક થઈ, હાલો થોડીક વાર એ ને ઓયલા લીમડાના ઝાડ નીચે પૂરો ખાઈ. પોપટ જેવો જ છે. એ કિશોરભાઈ, તમારી જીભલી કાબુમાં લાગજો, હો નિકલ જોવા જેવી થાય. કા મે શું કર્યું? મનુ કાણો કલો છો, માલી આંખે ઓસુ દેખાય છે, પણ હું કઈ બેલી નો નથી, હમજા? હંધુય હંભલાય છે. બોલ થઈ ગઈ મનુ, હું ભૂલી ગયો તો કે કાણા ને ના કહીએ કાણો કળવા લાગે વેણ, ધીમે રહી એને પૂછીએ શાને નંદવાણા નેણ. હસો બધા હસો, હું દશામાને ફલિયાદ કરીશ કે હે માં, તમે મને આવી આંખ આપી એટલે હંધાઈ માલી મસ્કલી કલે છે. માં, હું તમારો ભોલો ભગત છું, તમે જ માલી આંખ સલખી કલો ને ક્યાં આ કિશોરભાઈ ને ફાંગા કલી દો. સોરી મનુ. મનુ, તું દુખી ના થા, કિશોરભાઈ તો હાવ નાસ્તિક છે, ઈને કાંઈ અસર નહીં થાય. હે માતાજી, આ માણાને સીધા કરો. હોકા યંત્રની સોય જેમ સદાય ઉત્તર ધ્રુવના તારા તરફ જ ખેંચાય, એમ તમારા સૌના મન બુદ્ધિ વિચાર માતાજી તરફ ખેંચાયેલા રહે છે. એ કિશોરભાઈ, તમારી સુફિયાણી વાતો બંધ કરો ને લ્યો આ પેટમાં અન્ન પધરાવો. આંખે છાલક દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ, ખા
ખાંડ, મીઠું, સોડા ને મેંદો, સફેદ જેર કહેવાય, નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિ થી લેવાય. કનકભાઈ બહુ દાબતા નહીં હો. એ ભાઈ, તમારે ખાવું હોય એટલું ખાવ, આ લવલવાટ બંધ કરો. આ સુધરેલા આવે તો દી દીધા. કનકભાઈ કનકભાઈ, માનવી ચંદ્ર પર પહોંચ્યો. ઉપગ્રહો દ્વારા ટાઢ તડકા અને વરસાદની સચોટ આગાહીઓ કરતો થયો. પણ તમે બધા દેશીના દેશી રહ્યા. દશામાં દશામાં કરી વિચાર્યા વગર અંધકારની ગર્તામાં ધકેલાતા જ જાઓ છો. અઈ, તું તો ભારે આકરો હો. હે મારી માવડી, આ કિશોરભાઈને તમે એવો પરસો આલો કે એની હાથ પેઢી તમારા શરણે ઝૂકે. ભાઈ, તમે સૌ માતાજીના પરચામાં વિશ્વાસ ધરાવો છો એ જ બરાબર છે. મને તો લગીરે વિશ્વાસ નથી. જુઓ, આપણે આ લીમડાની ઓથે કહેવાઈએ, બરાબર? હવે તમે એમ કહો કે આ કેરીનો ઝાડ છે, તો શું મારે માની લેવું? કિશોરભાઈ, માં જગદંબા જોગણીએ લીમડાને પણ મીઠા કર્યા છે. અરે, દશામાં ધારે તો લીમડામાંથી એ કેરીઓ ઉપજાવે. શું કેસરબેન, તમે ટાઢા પોરની હાંકો છો. કડવા લીમડામાંથી લીંબોળીને બદલે કેરી ઉપજે એ અસંભવ વાત છે. એ અસંભવને સંભવ કરે, વિધાત્રીના લેખમાં મેખ મારે એ જગતજની જગદંબા જોગણીમાં દશામાં છે. હે માં જગદંબા, હે દેશદેવી દશામાં, એક નાસ્તિકના હુંકાર સામે અમ ભક્તોની હાર્દાને સ્વીકારો. માં લીમડામાંથી કેરી પાડો, માં કેરી પાડો. હે માવલી, તમે હાથ લંબાવો ને ડૂબતા વાણ તલી જાય છે. હાથ લંબાવો માં ને આ લીમડામાંથી કેલી પાલો, માં કેલી પાલો. હે દશામાં, અમે હાઉ તમને હમરવા શારદા માને દ્વાર જાય છે. હે દેશ દેવી, તમે તો શારદા માની આરદાએ ડોસી રૂપ લઈ વારે આવ્યા હતા, પછી સાક્ષાત જગદંબાનું રૂપ ધરી શારદા માને સુંદડી ને ત્રિશુળ હાથો હાથ આયલા હતા. શારદા માની આરદાએ પાણીમાં ગરક થતી ભેંસને સાંગો પાંગ બસાવી હતી માં, અને શારદા માને તમે સાક્ષાત દર્શન હારે તમારું આખું રૂપ આપ્યું હતું. ઈજ શારદા માની તમને દુહાઈ માં, આ લીમડામાંથી કેરી પાડો, માં કેરી પાડો. અરે બાપા, દશામાં આ લીમડામાંથી કેરી ના પાડે, એમને બીજા કામ હોય કે નહીં કે બસ લીમડામાંથી લીંબોળીને બદલે કેરીઓ પાડે રાખે? હે, જો આ લીમડામાંથી કેરી પડે તો હું દશામાનો સાચો ભક્ત થઈ જાઉં. દર વર્ષે પગપાળા મીનાવાળા મંદિરે જાઉં, શારદા માના દર્શન કરું અને સદા સર્વદા માતાજીની ધૂનમાં લીન થઈ જાઉં. હે દશામા, સતની લાજ રાખવા તમારે આવવું પડશે, માં આવવું પડશે. પધારો દશામા, પધારો. પરમાણ આપો માં, પરમાણ આપો, પરમાણ આપો માં, પરમાણ આપો. કિશોરભાઈ,
કા મોઢું સિવાય ગયું? લીમડા માંથી કેરી પડી કે નહીં? કા કિશોર ભાઈ, બોલતી બંધ થઈ ગઈ ને? તમારી જાત ને તમે બહુ હોશિયાર માનો છો ને? હાલે નીકળાતા તે માફી માંગો હવે. વાહ મારી માવડી વાહ, આ કળજુગમાં તમારા નામનો જય જયકાર છે. પરમ શક્તિમાં આસ્થા ના રાખનારના મોઢા પર તમ તમ તો તમાચો મેરો છે માં. જય હો, દશા માતનો જય હો. કિશોર ભાઈ, આ હાથના કૈરા હૈયે વાગે ઈ મોર, માતાજીની માફી માંગો. એ માતાજીને રીજવો, રાજ દીએ ને કોપાય માન થાય ને. અરે રે રે, માફી માંગો ભાઈ, ઝટ માફી માંગો. કયા મોઢે માફી માંગું? હું કેટલોય ન બોલવાનું બોલ્યો છું, મારી જાતને કહેવાનું મન થાય છે. ફાઈટ રે ભુંડા, આવું તારું શિક્ષણ, આવા તારા સંસ્કાર? હે દશામાં, ખોટા જ્ઞાનના અહંકારમાં મેં સતને અસતમાં ખપાવવાનું હીન કૃત્ય કર્યું. ક્ષમા માવડી, ક્ષમા. આજે નજરો નજર જોયું, આસ્થામાં અપાર શક્તિ છે. અશક્યને શક્ય કરે એ જ આસ્થા, એ જ પરમ તત્વ, એ જ માં દશામાં. ભૂલ થઈ ગઈ મા, ભૂલ થઈ ગઈ. હું કાળા માથાનો માનવી, પેલી ભૂલ છે. માફ કરો દશામાં, માફ કરો. હે ભોળા ભક્તો, તમારી પૂજા, ભક્તિ, આસ્થા અને આરાધના સાચી હોય તો પથ્થરમાં પ્રાણ ભરવા એ મારું કર્તવ્ય. બાવળ વાવો અને પછી પ્રાર્થના કરો કે વાવેલા બાવળ ઉગે જ નહીં તો એ સત્ય નિષ્ઠા નથી, સત્કામ નથી, શુભ મનોકામના નથી. હું દેશ દેવી દશામાં દશે દિશામાં મારા નામની ધજા મારા ભક્તોએ ફહેરાવી છે. એમની આસ્થા સભર આરદાએ પ્રત્યેક શુભ મનોકામના પૂર્ણ કરું છું. અધમ કૃત્યો કરનારને સજા મળવી જ જોઈએ. પાપાચારના આચરનારનું હું ત્રિશૂળના પ્રહારે પતન કરું ને સાચા હૃદયની ભક્તિ કરનારનું જતન કરું, એ જ મારું પરમ કર્તવ્ય. સત્ય નિષ્ઠાથી ક્ષમા માંગનારને મેં સદા સર્વદા ક્ષમા અર્પી છે. તથાસ્તુ. બોલો દશા માતની જય. દૈન થઈ ગયા બાપા, દૈન થઈ ગયા. કિશોર ભાઈ, અફસોસ કરો માં, મનક સહી ભૂલ તો થાય. કાનજી ભાઈ, હું મૂર્ખ છું, માતાજીની આસ્થાને અંધશ્રદ્ધા સમજી બેઠો. ભાઈ, હવે વાર ન લગાડો, એ હાલો ઝટ શારદા માને દ્વાર જઈ શીશ નમાવીએ. હાલો હાલો, માતાજીને આરાધતા આરાધતા પોચતા થઈએ, હવે આપણો બેડો પાર જ છે. બોલો દશા માતની જય. Bye.
પધારો ભક્તો, સૌ પધારો, બોલો શારદા માતની જય. ભક્તો, દશા માતની જય બોલાવો. દશા માતની જય. શારદા માં, હું કસૂરવાન છું. દશા માની ભક્તિમાં મને વિશ્વાસ નહોતો, પણ લીમડાના ઝાડમાંથી કેરી પાડી માતાજીએ મારા અહમને ઓગાળી નાખ્યો. દશામાં સત્ય છે. દશામાં માતંભ્યો નમઃ. ભાઈ, નિર્મળ મન, સાફ તન અને સચ્ચાઈ ભરેલી પ્રાર્થના હોય તો દશામાં ના સ્વીકારે એવું બને જ નહીં. સવારનો ભૂલેલો સાંજે પાછો ઘરે ફરે તો એને આવકારવો જ રહ્યો. હવે માતાજી પર અવિશ્વાસ ના કરશો ભાઈ? ના શારદામાં, ના. હવે કોઈ દી કોઈ પરમ તત્વનો અસ્વીકાર નહીં કરું. સદા માતાજીના શરણે શીશ નમાવેલું રાખીશ. બોલો દશા માતની જય. શારદા માતની જય. બોલો દશા માતની જય. ભક્તો, તમે હો ભાગવાન છો કે દશા માએ તમને હાજરા હજુર પરચો પૂર્યો. શારદા માં, માં દશા માએ અમારા હોની આરદાએ લીમડા માંથી લીંબોડીને બદલે કેરી પાડી. શારદા માં, આ બધામાં હું મારી જાતને હોશિયાર માનતો હતો, પણ સૌથી મૂરખ સાબિત થયો. ભૂલ તો થાય, એવું કોણ સે હે જેને ઠોકર ના વાગી હોય, પણ ભૂલોથી જે શીખે એ જ માણસ કહેવાય. શારદામાં, માતાજીની લીલા કેવી અપરંપાર છે, લીમડામાંથી કેરી ઉપજાવી. દશામાં તો ગટગટમાં બિરાજમાન છે, કણે કણમાં વ્યાપ્ત છે, કીડીને કણ અને હાથીને મણ એ જ આપે છે. શારદામાં, હું તો આ કેરીને અમોલ ખજાનો માનું છું. આ કેરીની પણ પૂજા કરીશ. હા ભાઈ, એ અમૂલ્ય ફળ છે, સ્વયં દશામાએ આપેલ ફળ. દશામા માતંભ્યો નમઃ. શારદામા, તમારા મુખ પર અલૌકિક તેજ છે, તમારામાં માતાજીના દર્શન થાય છે માં. ભક્તો, મુજ પર પરમ કૃપાળુ જગત જનની દશામાની કૃપા છે. મારા હાથે દુખિયાઓના દુઃખ ભગાડી મને કીર્તિ અપાવે છે એ મારા અહોભાઈક છે. શારદામાં, આજના કડીકાળમાં એ દશામાં લીમડામાંથી કેરી પાડે એટલે આસ્થા બેવડાઈ જાય હો. બેન, લીમડામાંથી કેરી જ નહીં પણ દશામાએ આમલીના ઝાડમાંથી કંકુ પણ ખેરવ્યું છે. હા, અમે પણ એ પરચો સાંભળ્યો છે. શારદામાં, અમારે એ આમલીના ઝાડના દર્શન કરવા છે. અવશ્ય, સૌ ભક્તો જાઓ અને દશામાનો આ પરચો નજરો નજર જુઓ. શારદામાં, અમારે માતાજીને થાળ પણ ધરવો છે, તો એની સામગ્રી તૈયાર કરતા આવીએ અને કંકુવાળા આમલીના ઝાડના દર્શન કરતા આવીએ. ભલે, બોલો દશા માતની જય. ભક્તો,
પિતાની દેવી દશામાની લીલા કેવી અકળશે હે? આ આંબલીના ઝાડમાંથી કંકુ તો સતત ઝરે છે. કંકુ બેન, ખાલી વાત માયનામાં ના આવે, પણ આ નજરો નજર જુએ તો માતાજી પર વારી વારી જવાનું મન થાય. જય હો દશામાતની, જય હો. જુઓ કિશોરભાઈ, છે ને દશામાં હાજરા હજુર. માનું છું માં, તમને માનું છું. સત સત વંદન દશામાં, તમને મારા સત સત વંદન. હે માતાજી, હવે તો વરહો વરહ તમારા દર્શને આવશું ને ધન્ય થાશું. કેસે સાલદામાના હાથમાંથી એ મેલે મેલે કંકુ જલે છે. સાલદામાએ કપિલા નામની કિશોલીને વળગેલ મેલાને ભગાવ્યો તો. કપિલા બહુ પીલાતી, લાત દી દલક ભોગવતી, હેલાન પલેસાન થાતી. પણ સાલદામાને દલવાજે આવી એટલે સાલદામાએ એને પલવાલમાં હાજી હાલી કલી દીધી. મેં પણ સાંભળ્યું છે કે શારદામાના આશીર્વાદથી કપિલાને ત્રણ નાગ સ્વરૂપ, ત્રણ અવતારોના દર્શન થયેલા. પ્રથમ નાગ સ્વરૂપ બધાના રક્ષક ફાગણ વેલના ધણી બાથીજી મહારાજના દર્શન થયેલા. બીજા નાગ સ્વરૂપ મામળિયા દેવની ખોડી ખોડિયારમાંના દર્શન થયેલા. અને ત્રીજા નાગ સ્વરૂપ પાવાગઢે બિરાજમાન કાળકામાંના દર્શન થયેલા. ડગલે ને પગલે દશામાં ભક્તોના ભાર હળવા કરે છે. હે દેશ દેવી દશામાં, તમે તો આંધળાઓને આંખો, પાંગળાઓને પગ, વાંઝિયાઓને પુત્રધન આયલા છે માં. ડગલે ને પગલે તમારી હાજરી અનુભવી અમે તો દૈન થઈ ગયા છીએ માં, દૈન થઈ ગયા છીએ. હાલો હવે થાળ માતાજીને ધરીએ. એ સામગ્રી તો હારે જ છે, હું તો કહું છું શારદામાના હાથે જ થાળ ધરીએ. સાચું જ છે ભાઈ, કે જે ભાગ્યવાન હોય એને શારદામાની અને દશામાની આરતીનો લહાવો મળે. ખરેખર આપણે સૌ ખરા ભાગ્યવાન છીએ કે આ અમૂલ્ય અવસર આપણને પ્રાપ્ત થયો. બોલો દશા માતની જય. હાલો હવે હું ભેલા થઈ માતાજીને થાળ ધલીએ. Yeah.
સાંભળ્યું છે કે શારદામાં તમને દશામાએ સાક્ષાત દર્શન આપી વરદાન માંગવા કહ્યું હતું. શારદામાં તમે શું વરદાન માંગેલ? પરમ કૃપાળુ દેશ દેવી દશામાને સાક્ષાત જોઈ હું તો ગદગદ થઈ ગયેલ. હું માંગવું ને હું ન માંગવું મને તો કઈ સૂચતું જ નહોતું. જાણે કોઈ દેવી શક્તિએ જ મને વાચા આપી. મેં કહ્યું, માં હું તો નિત્ય આપના દર્શન માંગું. પરદામાં રહી તમે મારી હાઈરે વાતો કરો એ માંગું. તમારા નામની પૂજા ભક્તિ અને અર્ચના માંગું. હાકલે હોકારો માંગું અને ભક્ત બની ગરીબો લાચારો અને દીન દુખિયાઓને દુઃખ મટાડું. અને જુઓ, માતાજીએ મારી યાચના સાંભળી અને મને ધૈન કરી. બોલો દશા માતની જય, શારદા માતની જય. વાહ શારદામાં વાહ, ધન દોલત માલ મિલકત કે ઝર ઝવેરાત સાથે નથી આવતા, પૂજા ભક્તિ અને પરોપકાર જ આખરની વાટે પાથારૂપ આવે છે. ભક્તો, હું તો રોમે રોમ માતાજીની ઉપસ્થિતિ અનુભવું છું. આંખ બંધ કરું એટલે દશા માને નિહાળું છું. કહેવાય છે ને, સંબંધ સોનાનો નહીં પિત્તળનો લોટો છે. પિત્તળના લોટાને તો રોજ રોજ માંજવો પડે તો જ ઉજળો રહીએ. એમ ભક્તિએ રોજ રોજ નિયમ અનુસાર કરવી પડે. હવે હું થોડી વાર ધ્યાન કરીશ. શારદા માં તો અલૌકિક ભાષે છે હો, એમના મુખ પર તેજ નીતરે છે. શારદા માં ખરા ભાગવાન છે, હાસા રુદ્યાથી દશા માની ભક્તિમાં લીન થાય છે હો. હવે આપણે બહુ બોલ બોલ નહીં કરવાનું, શારદા માને ભક્તિ કરવામાં વિઘન જેવું લાગે. ઈ વાત હાસી, આપણે હોવ દશા માનું મનમાં સમરણ કરીએ. શારદા માં ધ્યાનમાંથી પાછા આવે એટલે એમની રજા લઈ નીકળવાનું છે ને. પછી મને તો થાય છે કે માતાજીના દ્વાર પર લોકાઈ જાઉં. જય દશામાં, જય દશામાં, જય દશામાં. દશામાં માતંભ્યો નમઃ, દશામાં માતંભ્યો નમઃ. દશામાની લીલા તો જુઓ. જુઓ તો ખરા, સાપ આટો લીએ આશીર્વાદ વલસાવો, આશીર્વાદ વલસાવો. જય દશામાં, જય દશામાં. અરે મનુ, મનુ તારી આંખ તો બરાબર થઈ ગઈ. મનુભાઈ, તમારા પર માતાજીની મહેર થઈ. હા, મનુની આંખમાં તો નવા તેજ ઉભરાય છે. જય હો દશા માતનો જય હો. હું વાત કરું છું, મારી આંખ બરાબર છે. ભક્તો, દશામાએ તમ પર મેર કરી છે, તમારી પદયાત્રા સફળ થઈ છે, માતાજીએ તમારી માનતા સ્વીકારી છે. બોલો દશા માતની જય. શારદા, આ દીકરી બા, આ પરિભ્રમણનો સમય થયો છે. આ ઘણા ભક્તો દર્શનની રાહ જોતા હોય છે, તી હાલવું છે ને. દીકરી શારદા, પછી તમારી આરતી ઉતારવાની છે,
દશા માની આરતી તમારે ઉતારવાની છે, તો આજે પરિભ્રમણમાં મોડું ના થાય ને એટલે વેલા હર હાલશું. ભક્તો, અમારા બાપુ મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને અમારા માતૃશ્રી જશોદા બાસે. બાપુ, બા, તમને પણ અમારા વંદન. અલા ભાઈ, તમે હંદા અમારી ભેળા હાલો. શારદાબા આઈ રે પગપાળા આ પરિભ્રમણમાં. હા ભક્તો, હંદાય હાલો. માતાજીના ગુણગાન ગવાશે, ભક્તિ થાહે, પુણ્ય મળશે. ભલે બા ભલે, જેવો આદેશ. હાલો હોઉ, શારદાબાની અગવાનીમાં માતાજીના ગુણગાન ગાતા ગાતા પાવન થવા. Bye.
દશામાં, દશે દિશામાં તમારો જય જયકાર છે। બસ આમ ને આમ તમારી સેવા પૂજામાં મારું આખું વીતે એ જ મનોકામના। માતાજીની સુંદરી આપોઆપ આવી અને તમારા માથા પર શોભાયમાન થઈ। ભક્તો, માતાજી આપણા સૌ પર પ્રસન્ન છે, તેની આ નિશાની છે। જય હો દશા માતની, જય હો શારદામાં। અમે પ્રત્યેક વર્ષ અહીં આવતા જ રહીએ એવા આશીષ આપો માં। ભાઈ, તમારી મનોકામના દેશ દેવી દશામાં અવશ્ય પૂરી કરશે, તથાસ્તુ। શારદાબા, બાપુજી, બા, અમને રજા આલો। તમે હો ભક્તો આઈ માતાજીને દ્વાર પધાર્યા એનું પૂન તો મળશે જ ભાઈ, પણ હારે હારે માતાજીની અસીમ કૃપા પણ તમારા પર સદા વરસતી રહેશે ભાઈ। ભક્તો, આઈ માતાજીને આંગણે રોજે રોજ ભક્તોની ભીડ હોય છે, આ દ્વાર કોઈ દી સૂનું નથી હોતું। દિવસમાં સાર વખત આરતી થાય છે અને ભક્તો ધૈન ધૈન થાય છે। ભક્તો, તમારા પર માં દશામાં આશીષ વર્ષાવશે, તમારી દરેક શુભ મનોકામના પૂર્ણ થાય એવી આરદા હું માં દશામાને કરીશ। હવનું ભલું થાય, હવનું કલ્યાણ થાય, તથાસ્તુ। બોલો દશા માતની જય, શારદા માતની જય। ભાઈ વાહ, તમે સૌ ભક્તો ખરેખર ભાગ્યવાન છો, માતાજીના અપરંપાર પરચા નજરો નજર જોઈને આવ્યા છો। બસ આમ જ માતાજીના ગુણગાન ગાય ભક્તિમાં લીન રહેજો, દશામાં સૌની દશા સુધારનાર છે। હાલો આરતી ટાણું થઈ ગયેલ છે, હવે આરતીમાં જોડાઈએ। બોલો દશા માતની જય।